દાંતની અંદર દુખાવો થાય તો કોઈ પણ પ્રકારની દવા વગર આ દાંતની અંદર દુખાવો મટી જાય અને જિંદગીમાં જીવીએ ત્યાં સુધી દાઢમાં કોઈ દિવસ સડો ના થાય, દાઢમાં રૂટ કેનાલ કરાવી ના પડે કે દાંતની ગોળી પણ ગળવી ના પડે એવો ઉપાય આયુર્વેદની અંદર ચરક ઋષિએ ચરક સંહિતાની અંદર વર્ષો પહેલાં બતાવે છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે દાઢની અંદર દુખાવો કેમ થાય છે. તો દાઢની અંદર સડો થાય. હવે દાઢની અંદર સડો કેમ થાય છે? તો કે દાઢની અંદર જીવાત ઉત્પન્ન થાય. આ જીવાત ક્યાંથી ઉત્પન્ન થાય છે? બહારથી આવે છે? ના, શરીરની અંદર દાઢની અંદર જીવાત ઉત્પન્ન થાય છે ત્યારે દાઢ સડે છે, અને દાઢ સડે એટલે આપણને લપકારા મારે છે, દુખાવો થાય છે, અને એની અંદરથી દાઢ પડાવવી પડે છે અથવા દાઢમાં રૂટ કેનાલ કરાવવાની ફરજ પડે છે. તો દાઢમાં ક્યારેય દુખાવો ના થાય એના માટે શું કરવાનું? તો સૌથી પહેલાં તો દાઢ કેવી રીતે સડે છે, તો આપણે જ્યારે પણ ખોરાક ખાઈએ છીએ, દાળ ભાત શાક રોટલી સફરજન ચીકુ કે કોઈ પણ આઈસ્ક્રીમ ખાઈએ કે ચોકલેટ ખાઈએ, કોઈ પણ વસ્તુ આપણે જ્યારે ખાઈએ છીએ મોઢાની અંદર, ત્યારે એ અનાજના ઝીણા ઝીણા કણ છે એ કણ આપણી દાઢની અંદર ભરાઈ રહી છે, અને એ કણ અનાજના જ્યારે સડે છે ત્યારે એની અંદરથી જીવાત ઉત્પન્ન થાય છે, અને એની અંદરથી દાઢમાં સડો આવે છે અને દાઢ પડાવવી પડે છે અથવા દાઢમાં દુખાવો થાય છે અને છેવટે રૂટ કેનાલ કરાવવાની પણ ફરજ પડે છે. તો દાઢની અંદર દુખાવો ના થાય કે જીવાત ઉત્પન્ન ના થાય એના માટે શું કરવાનું? ખીચડી હોય કે ભાત હોય તો એને ડસ્ટબિનની અંદર મૂકી દઈએ તો 4-5 દિવસ કે 10 દિવસ થાય એટલે એની અંદરથી દુર્ગંધ ઉત્પન્ન થાય છે, એની અંદરથી જીવાણુ ઉત્પન્ન થાય છે. એ જ રીતે ખોરાક જ્યારે સડે છે ત્યારે એની અંદરથી જીવાત ઉત્પન્ન થાય છે. તો દાઢની અંદર ક્યારેય દુખાવો ના થવા દેવો હોય તો એક વાત યાદ રાખજો, કોઈ પણ પ્રકારની આપણે વસ્તુ ખાઈએ કે તરત જ મોઢું સાફ કરી દેવાનું. ચોકલેટ ખાઈએ, આઈસ્ક્રીમ ખાઈએ, ચા પીએ, કોઈ પણ વસ્તુ દાળ ભાત ખાઈએ, જમ્યા પછી તરત જ જો આપણે બરાબર કોગળા કરી અને મોઢું સાફ કરીશું તો મોઢાની અંદર તમે કોગળા કરી જોજો, ગમે ત્યારે જમ્યા પછી તરત મોઢાની અંદર ઝીણા ઝીણા કણ અનાજના ભરેલા હોય છે, આપણા દાઢની અંદર ભરાઈ રહે છે, એ કણ જો બહાર નીકળી જશે, ક્યારેય કણ નહીં ભરાય તો અનાજ સડશે નહીં, અનાજ નહીં સડે તો દાઢમાં ક્યારેય દુખાવો થશે નહીં. હવે બીજો ઉપાય છે, દાઢની અંદર અચાનક દુખાવો થાય તો શું કરવું? તો દાઢની અંદર દુખાવો થાય તો ફટકડી લાવવાની, ફટકડીનો ટુકડો 1 ગ્લાસ પાણીની અંદર નાખી 2-3 વખત ચમચીથી હલાવી દેવાનું, પછી એ ફટકડીનો ટુકડો બહાર કાઢી દેવાનો અને ફટકડીના પાણીથી મોઢાની અંદર કોગળા કરવાના. એ ઉપાય કર્યા પછી બીજો ઉપાય છે, તલનું તેલ, લાકડાની ગાણીનું શુદ્ધ તલનું તેલ મળે તો તલના તેલના કોગળા કરવાના 5 મિનિટ સુધી, ઇન્સ્ટન્ટ તમને રાહત થઈ જશે. એના પછી ત્રીજો ઉપાય છે, સરસવનું તેલ, ગામડાની અંદર જેને સરસ્યું કહેવામાં આવતું હતું, સરસવના તેલને રૂના પૂમણાવાળું કરી અને જ્યાં દાઢમાં દુખાવો થતો હોય એ જગ્યાએ સરસવના તેલનું પૂમણું મૂકી દેવાનું, તમને ઇન્સ્ટન્ટ રાહત થશે. આ હું નથી કહેતો પરંતુ આયુર્વેદમાં ઋષિઓએ હજારો વર્ષો પહેલાં આનો ઉપાય બતાવેલો છે. એ ના મળે તો લવિંગ હોય તો લવિંગનું તેલ અત્યારે બજારની અંદર મળે છે, મેડિકલ સ્ટોરમાં પણ લવિંગના તેલનું પૂમણું મૂકીએ તો પણ દાઢની અંદર તરત જ રાહત થાય છે, અથવા લવિંગને વાટી અને દાઢની અંદર ભરી દેવામાં આવે. આ બધા જે આયુર્વેદિક ઉપાય છે, તલનું તેલ, સરસવનું તેલ, લવિંગ, આ બધું જે કંઈ જીવાત હોય છે, જે કંઈ કીટાણુ હોય છે એનો નાશ કરે છે, અને જીવાણુનો નાશ થાય એટલે તરત જ આપણને દાઢની અંદર રાહત થઈ જાય છે. અને બીજું યાદ રાખવાનું, સવારે ઉઠીને તમે બ્રશ નહીં કરો તો ચાલશે, હું કોઈ દિવસ બ્રશ નથી કરતો. પહેલાંના જમાનામાં 70 કે 80 વર્ષ પહેલાં આપણા દાદાઓ હતા તો એ બ્રશ કરતા હતા, નહોતા કરતા, છતાં એમના દાંત મજબૂત રહેતા હતા. કેમ? કારણ કે લીમડાનું દાંતણ કરતા, બાવળનું દાંતણ કરતા, ઓબાનું દાંતણ કરતા, કણજીનું દાંતણ કરતા હતા. અને અત્યારે આપણે સારામાં સારી ટૂથપેસ્ટ વાપરીએ છીએ, મોંઘામાં મોંઘા બ્રશ વાપરીએ છીએ, ઘણા લોકો 2 ટાઈમ બ્રશ કરે છે છતાં એમને દાઢમાં દુખાવો ઉપડે છે એવા મેં કેટલાય કિસ્સા જોયા છે. તો કેમ આવું થાય છે? આપણે મોંઘા મોંઘી ટૂંક વાપરીએ છીએ, સારામાં સારા બ્રશ વાપરીએ છીએ, છતાં ઘણા બધા લોકોને દાઢ પડાવવી પડે છે, દાઢની અંદર રૂટ કેનાલ કરાવવી પડે છે. કેમ? તો જમ્યા પછી તરત જો તમે પાણીથી કોગળા કરવાનું રાખશો તો જિંદગીમાં ક્યારેય તમારી દાઢની અંદર સડો નહીં થાય,
નાના બાળકોને ચોકલેટ આપો કે આઈસ્ક્રીમ આપો કે કોઈ પણ દ્રાક્ષ કે ચીકુ ખવડાવો, તરત મોઢાની અંદર જો કોગળા કરવામાં આવશે તો એ જે અનાજ છે કે સફરજન જે કંઈ ખાધું છે એના કણ આપણા દાઢની અંદર ભરાય નહીં રહે તો દાઢમાં સડો નહીં આવે. તો સવારે ઉઠીને બ્રશ કરવાની જગ્યાએ શું કરવાનું, તો અડધી ચમચી હળદર લેવાની. હળદર એન્ટીઓક્સિડન્ટનું કામ કરે છે, એન્ટીબાયોટિકનું કામ કરે છે, કેન્સરના જીવાણુને નાશ કરવામાં હળદર મદદરૂપ થાય છે. આવું વૈજ્ઞાનિકોએ આજે શોધ્યું, મતલબ કે અત્યારના યુગમાં શોધ્યું. હજારો વર્ષો પહેલાં ભાગવત ઋષિ અષ્ટાંગ હૃદય નામના ગ્રંથની અંદર હળદરનો ઉલ્લેખ કરેલો છે કે કેન્સરના જીવાણુને નાશ કરવામાં મદદરૂપ થાય છે. તો સવારે ઉઠી અડધી ચમચી હળદર લેવાની, સિંધ મીઠું લેવાનું, સફેદ મીઠું નહીં, એની અંદર ચપટી સિંધ મીઠું નાખવાનું, અને તલનું તેલ હોય તો તલનું તેલ અથવા સરસવનું તેલ, બંનેમાંથી ગમે તે તેલ લઈ એને પેસ્ટ બનાવી દેવાની, અને દરરોજ સવારે મોઢાની અંદર લગાવવામાં આવે તો જિંદગીમાં ક્યારે દાંત દુખશે નહીં કે દાંત પડવાનો પણ પ્રશ્ન નહીં થાય, મજબૂત થશે. તો આપ સૌ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. સારું સંભાળી કહીશું.